Jai Gurudev, Vidyarthiyo, Dhoran 9, Ganit. Chalo beta, Ganit ni andar va apne last ma jyare bhanta hata tyare 8th ma chapter ni theory puri kareli chhe. 8મો ચેપ્ટર છે એ ટેક્સ્ટ બુક ની અંદર માં કમ્પ્લીટ પૂરું છે. હવે અત્યારે આપણે સ્વાપોથી ની અંદર માં 8મા ચેપ્ટર નો લાભ પ્રાપ્ત કરવાનો છે. ચતુષ્કોણ દરેક વસ્તુ તમને અહીંયા સમજાવવામાં આવશે સ્વાપોથી ની. ચાલો બેટા ધીરે ધીરે આગળ વધીએ. આપણે ઓલ સ્ટુડન્ટ્સ વેલકમ બેટા. ધોરણ 9 ગણિત સ્વાધ્યાય 8 ચતુષ્કોણ શું કહે છે વિદ્યાર્થીઓ? ચતુષ્કોણ આપણને ધીરે ધીરે આગળ વધવાનું. સ્વાધ્યાય પોથીમાં વિભાગ એ દાખલો પહેલો વિધાનો ખરા કે ખોટા જણાવો એમાં પહેલું સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે. વિદ્યાર્થીઓ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેમાં સામસામેના ખૂણાઓ છે એ પૂરક હોય છે એ પ્રકારે અત્રે માહિતી આપેલી છે. તો આપણે ખરું કે ખોટું એ નક્કી કરવાનું છે. તો બેટા સમાંતર બાજુ ચતુષ્કોણ તમારી સામે હોય, મેં તમને ભણાવેલો હોય, એટલે આકૃતિ મગજમાં બેહાડો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો હતો. એમાં પૂરક હોય ના, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પૂરક પણ ન હોય એટલે લખીશું ખોટું અને આવી નિશાની પણ કરીશું. પછી બીજું છે બેટા, લંબ ચોરસના સામ સામેના ખૂણા પૂરક હોય છે. તો બેટા શું છે બેટા લંબચોરસ? આકૃતિ મગજમાં બેસાડો લંબચોરસની, તો તમને ખ્યાલ પડશે કે સામસામેના ખૂણા પૂરક છે કે નહીં. ચાલો આપણે જોઈ જ લઈએ. પહેલું વિધાન પણ સમજીશું, બીજું વિધાન પણ સમજીશું, બંને વિધાનો સમજીએ. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આમ આ બેનો સરવાળો 180 થાય ન થાય, બરાબર? એટલા માટે ખોટું. પરંતુ આ લંબચોરસ છે બેટા, આ 90 અંશનો છે તો આ પણ 90 અંશનો થાય, આ પણ 90 અંશનો થાય, આ પણ 90 અંશનો થાય, બરાબર છે? હવે જો સામસામેના ખૂણા પૂછેલા છે તો આ સામસામેના ખૂણા છે 90-90. અહીંયા સામસામેના હોય તો પૂરક ન થાય, એક તરફના હોય આ રીતના પાસ પાસેના તો થઈ શકે પૂરક. આ સામસામેના છે, બધા લંબચોરસ બધા ખૂણા 90-90 ના હોય તો બાજુ સામસામેના અને પાંચ પાસેના બધા 90 ના થશે, એટલે આપેલ વિધાન છે ને એ સાચું થશે. પછી આ નિશાની. હવે એનું ત્રીજું વિધાન શું છે બેટા, એમાં ધ્યાન આપો નિરાંતે. કોઈ પણ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી, શબ્દ ઉપર ભાર મૂકો વિદ્યાર્થીઓ, કોઈ પણ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી, ક્રમમાં જોડવાથી સમાંતર બાજુ ચતુષ્કોણ મળે. કોઈ પણ ચતુષ્કોણ છે
એને બાજુના મધ્યબિંદુને ક્રમમાં જોડો. વેરી ગુડ બેટા. તો આકૃતિ આપણે સમજાવવા પ્રયત્ન કરીએ કે કેવી રીતે હોઈ શકે. હવે આ એક ચતુષ્કોણ છે, સાંભળો. તમારી સામે એક ચતુષ્કોણ છે, એની બાજુ છે, એના મધ્યબિંદુને જોડ્યું તો પણ સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે. એટલે અહીંયા આવશે સાચું, આ વિધાન સાચું આવશે. ચોથું, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય છે. બેટા, સમબાજુ ચતુષ્કોણ એટલે શું? જે ચતુષ્કોણની તમામ બાજુઓ સરખી હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણની તમામ બાજુઓ સરખી હોય તેને શું કહેવાય? સમબાજુ ચતુષ્કોણ. હવે બેટા, આપણે એક પ્રબય આવી ગયું ઉદાહરણમાં. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે, આ બે સરખા ન હોય. અહીંયા આપણને એમ કહે છે કે સરખા હોય, હે, એટલે આ લંબ હોય છે. અહીંયા આવશે ખોટ. તમામ વિદ્યાર્થીઓ જે અત્યારે હાજર છે એ 1 થી 4 વિધાન થયા છે એનો સ્ક્રીનશોટ લઈ લો. શું કહે છે સ્ક્રીનશોટ? વ્યવસ્થિત, કોઈ જાતની ઉતાવળ કર્યા વિના પ્રથમ 4 વિકલ્પો વિધાનો થયા છે. વેરી ગુડ બેટા. હવે આપણે આગળ ભણીએ છીએ પાછળ. શું કહે છે પાછું? ચાલો, દરેક લંબચોરસ એ ચોરસ પણ છે. હવે બેટા, લંબચોરસની આકૃતિ હું તમને બતાવું અને ચોરસની આકૃતિ બતાવું, પછી તમારે નક્કી કરવાનું કે સાચું છે કે ખોટું. કોઈ જાતની ઉતાવળ આપણે ભળવા કરતા નથી. આ લંબચોરસ છે, આ ચોરસ છે. હવે લંબચોરસની વ્યાખ્યા હતી બરાબર કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને બેટા, આવો, એનો એક ખૂણો કાટખૂણો હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી હોય પણ ચારેય બાજુ સરખી ના હોય, જ્યારે ચોરસમાં ચારેય બાજુ સરખી હોય. દરેક ચોરસ લંબચોરસ છે, દરેક લંબચોરસ ચોરસ નથી, બરાબર છે? તો બેટા, એટલા માટે અહીંયા આવશે ખોટું. આપેલું વિધાન કેવું થશે? ખોટું થશે. હા, પ્રશ્ન આપે કે દરેક ચોરસ લંબચોરસ છે તો એ સાચું આવશે. હવે છઠ્ઠું, સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્યબિંદુને જોડવાથી લંબચોરસ મળે. પહેલા તો સમબાજુ ચતુષ્કોણ દોરીએ. વિદ્યાર્થીઓ, જે ચતુષ્કોણની ચારેય બાજુ સરખી હોય, કોઈ ઉતાવળ કર્યા વિના, જે ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ. જોજો, તમારી સામે આકૃતિમાં બધી બાજુ સરખી છે. હવે એના મધ્ય બિંદુઓ જોડીએ. હવે એના મધ્ય બિંદુઓને જોઈ લા બેટા. આકૃતિ દોરો. તો જો આ બે બાજુ છે ને, એના કરતાં આ બે બાજુની લંબાઈ વધારે છે એટલે ચોરસ બનશે. સમબાજુ ચતુષ્કોણની બાજુના મધ્યબિંદુને જોડવાથી, ક્રમમાં જોડવાથી લંબચોરસ મળે. સાચું,
ખરું છે બેટા. હવે સાતમું ત્રિકોણનું કોઈ પણ એક શિરોબિંદુ, ત્રિકોણનું કોઈ પણ એક શિરોબિંદુ તથા તેની બાજુઓના મધ્ય બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. ત્રિકોણનું કોઈ પણ એક શિરોબિંદુ અને તેની બાજુના મધ્ય બિંદુઓ. બેટા આકૃતિ સાથે ભણીએ, સરસ મજાનો ત્રિકોણ દોરીએ, ત્રિકોણની અંદરમાં આપેલી માહિતીનો ઉપયોગ કરીએ. હવે આ ત્રિકોણ છે, એનું એક શિરોબિંદુ અને બાજુના મધ્ય બિંદુ. આ બાજુના મધ્ય બિંદુ બરાબર છે, એક શિરોબિંદુ અને તેની બાજુના મધ્ય બિંદુ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. બેટા જુઓ, બાજુના મધ્ય બિંદુને જોઈ લો. ત્રિકોણનું કોઈ પણ એક શિરોબિંદુ અને તેની બાજુના મધ્ય બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. અહીંથી બની શકે આ ને આ, આવી રીતે જો લંબાવો તો જુઓ જોઈએ, થઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણ. ત્રિકોણનું કોઈ પણ એક શિરોબિંદુ એટલે આ એક શિરોબિંદુ અને બાજુના મધ્ય બિંદુ આ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ થાય. જુઓ જોઈએ, થયા ને લંબાવો, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના ત્રણેય શિરોબિંદુ થયા એટલે આવશે સાચું. કેવી રીતે તમારી સામે છે? ચાલો બીજા ત્રણ પ્રશ્નો થઈ ગયા, નિરાતે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે બેટા, હવે આગળ આઠમું, ચોરસની બાજુઓને, ચોરસની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી ચોરસ મળે. ચાલો બેટા ચોરસ બનાવીએ. આ એક ચોરસ છે. હવે એની બાજુના મધ્ય બિંદુથી ચેક કરો. વારે વા ચોરસની બાજુના મધ્ય બિંદુને જોઈને તો ચોરસ જ મળ્યો, મતલબ ખરું સાચું. હવે નવમું, ત્રિકોણ એબીસીની બાજુઓના મધ્ય બિંદુઓ પી ક્યુ અને આર છે. ત્રિકોણ એબીસીની પરિમિતિ 20 સેમી છે. ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ 40 સેમી થાય. કોઈ સંજોગોમાં ન થાય કેવી રીતે આપણે શીખવાડીએ?
દાખલો કરીને શીખાડીએ. કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વિના દાખલો કરીને શીખાડીએ. આ એબીસી, આ એનું મધ્ય બિંદુ. એને જોડી દીધા. આ છે પી ક્યુ અને આર. હવે જો બેટા કેવી રીતે થાય, પી ક્યુ એક દૂતીયાંશ બીસી, પી ક્યુ છે ને બીસીનું અડધું થાય, પી આર આવશે, પી ક્યુ છે એસીનું અડધું બિંદુ થાય, એસીનું એ છે હો. હવે પી ક્યુ, હવે આ ક્યુ આર એક દૂતીયાંશ એ બી, ક્યુ આર છે એ બીનું અડધું થાય અને પી આર એક દૂતીયાંશ બીસી. બધીનો સરવાળો કરો, પી ક્યુ ક્યુ આર પી આર એક દૂતીયાંશ એસી એક દૂતીયાંશ એ બી એક દૂતીયાંશ બીસી. આને કહેવાય ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ. એક દૂતીયાંશ સામાન્ય એસી એ બી બીસી, ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ એક દૂતીયાંશ ત્રિકોણ એ બી સીની પરિમિતિ. હવે બેટા એ બી સીની પરિમિતિ 20 છે, ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ એક દૂતીયાંશ ગુણ્યા 20 એટલે 10 સેમી થાય, અડધી થાય, હે આખી ન થાય. એટલે કેવું આવશે? ખોટું. બીજું કરાવું એ પહેલાં શાંતિથી સ્ક્રીનશોટ લઈ લઈએ. ચાલો બેટા સ્ક્રીનશોટ લઈ લ્યો. વેરી ગુડ, ઓકે, સુંદર મજાનું કામ. દસમું શું કહે છે બેટા? પતંગાકાર ના વિકર્ણો પરસ્પર કાટકોણે દુભાગે. જોક્સ જેવી વાતો કરીને કે બેટા જોક્સ જેવી. પહેલા તો પતંગાકાર બનાવીએ. આ પતંગાકાર છે, આ વિકર્ણો સામ સામેના ખૂણા છે ને એને વિકર્ણો કહેવાય. બરાબર છે. મુદ્દો શું છે? પતંગાકારના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. આકૃતિ પણ બતાવીએ પતંગાકારની. આ પતંગાકાર છે, એ બી સી ને ડી આ વિકર્ણો. બરાબર છે. પતંગાકાર છે ને એને આપણે અહીંયા શું કીધું ખબર છે? સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, સમાંતર બાજુ ચતુષ્કોણ જ નથી.